નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, ખાસ કરીને આજે આ વિડીયો અંદર આપણે આવનારા દિવસમાં વરસાદ એટલે કે 28 અને 29 તારીખમાં વરસાદની એક વાત કરવાની છે. બીજા નંબરની અંદર 2023 નું ચોમાસું કેવું રહેશે એના વિશે આજે હવામાન વિભાગે એક મોટો ખુલાસો કર્યો છે. આના વિશે પણ સંપૂર્ણ ચર્ચા કરવાની છે. સૌ પ્રથમ તો આપને એ જણાવી દઉં કે છેલ્લા 2-3 દિવસથી હું રાજકોટ ખાતે કૃષિ મેળાના આયોજનમાં છે અને કૃષિ મેળામાં વ્યસ્ત હોવાના કારણે આપની કોમેન્ટોના જવાબ છે એ નથી આપી શકતો, એ બદલ ક્ષમા ચાહું છું. આવતીકાલથી ફરીથી આપણે બધાની કોમેન્ટના જવાબ આપવાનો પણ પ્રયત્ન કરશું. ખાસ કરીને તમને 2023ના ચોમાસાની વાત કરું એ પહેલા મારે આપને મે મહિનાના એન્ડમાં વરસાદની વાત કરવાની છે. આમ તો ગઈકાલે પણ કરી હતી, આજે પણ ફરીથી એક વખત રિપીટ કરું છું કે 28 અને 29 તારીખ એમ 2 દિવસ રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે. આજે જોવા જઈએ તો 26 તારીખ થઈ ગઈ છે, પરમ દિવસે 28 મે અને 29 મે એમ 2 દિવસ સુધી રાજ્યની અંદર છૂટાછવાયા સામાન્ય વરસાદી ઝાપટાઓની શક્યતાઓ છે. જે ઝાપટાઓની શક્યતા છે એ સૌથી વધારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં અત્યારે રહે તેવી શક્યતાઓ છે. આ કોઈ જોવા જઈએ તો અરબી સમુદ્ર તરફથી આ વરસાદની શક્યતાઓ નથી. જે WD હોય છે, જે ઉત્તર ભારત ઉપરથી રેગ્યુલર પસાર થતા હોય છે, એમાંથી છૂટી પડેલી લેયરોને કારણે આ જે વરસાદ છે એની શક્યતાઓ છે. ને એ પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ છે, ઈડર છે, મહેસાણા છે, આ તમામ વિસ્તારોની અંદર, સાબરકાંઠાના અમુક ભાગોની અંદર આ છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે. અને કચ્છ જિલ્લામાં પણ આની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રમાં આની શક્યતા રહેશે, પણ સૌરાષ્ટ્રમાં એકદમ છૂટાછવાયા અને નહિવત શક્યતા. દક્ષિણ ગુજરાતમાં અત્યારે બહુ કોઈ ખતરો દેખાતો નથી. પણ ખાસ કરીને 2023ના ચોમાસાની વાત કરવાની છે. આમ જોવા જઈએ તો જે આપણે એક હવામાન સંસ્થા છે જેનું નામ છે હવામાન વિભાગ, જે સરકારી સંસ્થા છે ને એના દ્વારા જે રેગ્યુલર અપડેટ આવતી હોય છે, એમાં હવામાન વિભાગ તરફથી આજે એક વાર્ષિક એનું અનુમાન આવ્યું છે જૂનથી લઈને સપ્ટેમ્બર સુધીનું. જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ 4 મહિનાનું અનુમાન આપતા આજે ગુજરાત વિશે હવામાન વિભાગે એવું કીધું છે કે અલ્નિનોની પણ અસર જોવા મળશે અને ચોમાસું છે એ સામાન્ય રહેશે અને અમુક જગ્યાએ સામાન્ય કરતાં ઓછું. એટલે આમ જોવા જઈએ તો જે આપણે વાર્ષિક કાર્યક્રમો મૂક્યા છે એની આસપાસનું કંઈ આજે હવામાન વિભાગ તરફથી સ્ટેટમેન્ટ આવ્યું છે. આપણે જોવા જઈએ તો વાર્ષિક કાર્યક્રમમાં પણ આપણે લગભગ 70-80% વિસ્તારની અંદર સારા ચોમાસાની વાત કરી છે અને 20-30% અંદર સામાન્ય કરતાં થોડું ઓછું થાય તેવું અનુમાન આપ્યું છે. ને એ જ મુજબની આજે વાત હવામાન વિભાગ તરફથી આવી છે. આમ જોવા જઈએ તો સામાન્ય ચોમાસું એટલે 96%થી લઈને 104% સુધીનો વરસાદ હોય એને સામાન્ય ચોમાસું કહેવાય. સામાન્ય ચોમાસું એટલે કે જે ગુજરાતને નોર્મલ વરસાદની જરૂર છે અને ખેતીને જેટલી જરૂર છે એટલો વરસાદ પડે એ સામાન્ય ચોમાસાની નિશાની હોય છે. સામાન્ય કરતાં જો વધારે વરસાદ પડીએ ત્યારે ખેતી પાકોની અંદર અતિવૃષ્ટિના કારણે નુકસાનીનો પણ સામનો કરવો પડતો હોય છે. એટલે સામાન્ય ચોમાસું થાય એ જ દરેક ખેડૂતના હિતમાં હોય છે. સામાન્ય કરતાં જો ઓછો વરસાદ થાય તો ચોક્કસથી ખેડૂતોને નુકસાન થાય અને આપણે પાણીની ખેંચ પડતી હોય છે. પણ હવામાન વિભાગનું આજે જે અનુમાન આવ્યું છે એ મુજબ ગુજરાતના મોટા ભાગના વિસ્તારની અંદર ચોમાસું છે એ સામાન્ય આસપાસ રહે તેવી શક્યતાઓ છે. એટલે ખેડૂતો માટે આ ચોમાસું છે તે સારું ગણી શકાય. અમુક વિસ્તારોની અંદર સામાન્ય કરતાં ઓછો વરસાદ થાય એવું પણ અનુમાન છે. મોટાભાગના વિસ્તારોની અંદર 96%થી લઈને 100% કે 104% સુધીના વરસાદો જોવા મળશે. અમુક જગ્યાએ 94%થી અથવા તો 92% આસપાસ પણ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ગુજરાતના 20-30% ભાગો એવા હશે કે જ્યાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થાય તેવી શક્યતાઓ છે. એટલે આમ જોવા જઈએ તો આજે આ હવામાન વિભાગે જે આપણી સરકારી સંસ્થાએ આ અનુમાન આપ્યું છે અને જે આખા ચોમાસાને લઈને આપ્યું છે એવું જ અનુમાન કહીને કે આપણે પણ જે વાર્ષિક કાર્યક્રમ આપ્યા હતા એની અંદર આપ્યું હતું. એટલે આમ જોવા જઈએ તો ગુજરાતીઓએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એકંદરે ગુજરાતના 70-80% ભાગોની અંદર ચોમાસું છે તે સામાન્ય, એટલે કે ખેતી પાક માટે ખૂબ સારું ચોમાસું આ ગણી શકાય. 20-30% અંદર અમુક જગ્યાએ અનરેગ્યુલર ચોમાસું રહી શકે છે. જો કે આ આપણે જેમ જેમ સમય વીતતો જાય અને રેગ્યુલર આપણે 8-10 દિવસ કે 15 દિવસનું અનુમાન આપતા હોય એની અંદર પણ આપણે એડવાન્સમાં કહેતા રહેશું કે આવતા અઠવાડિયે કેટલો વરસાદ પડશે, આ અઠવાડિયે કેટલો વરસાદ પડશે. એ જે રેગ્યુલર ટૂંકા ગાળાની આપણે આગાહી હોય એ તો આવતી રહેશે, પણ આજે હવામાન વિભાગ તરફથી આ એક મોટું અનુમાન આવ્યું હતું, મેં આપના સુધી પહોંચાડવાની કોશિશ કરી. બાકી અત્યારે આપણે મે મહિના દરમિયાન જે ગરમીનો સામનો કરી રહ્યા છે એવો જ સામનો છે આપણે જૂન મહિના દરમિયાન પણ કરવાનો છે. એટલે ગરમી માટે દરેક ગુજરાતીઓ છે એ તૈયાર રહેજો. અને 28-29માં છૂટાછવાયા મેં આપને કીધું એમ વરસાદના ઝાપટાની પણ શક્યતા છે, એના માટે પણ તૈયાર રહેજો જેથી કરીને આપણો ખેત પાક છે એ ક્યાંય ખરાબ ન થાય, એમાં નુકસાની ન થાય. વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ.
જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી રજા આપશો. ધન્યવાદ.